વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે 305 DBMS સબ્જેક્ટની અંદર જે ટોપિક્સ ની ચર્ચા કરીશું, તો એની અંદર તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે પણ આપણા સબ્જેક્ટ રિગાર્ડિંગ અમુક વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન્સ પૂછ્યા હતા કે લાઈક ક્વેશ્ચન્સ ના આન્સર્સ જે છે એ મતલબ બુકની અંદર લખવાના છે, કઈ રીતે લખવાના છે, તો એમને કોલ આવ્યા હતા, તો એમને અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે એમને સોલ્યુશન લાવી આપ્યું છે. તો હવે આજના લેક્ચરની અંદર આપણે PL SQL ના જ અમુક કન્સેપ્ટ જેવા કે તમે અત્યાર સુધી લાઈક DBMS આઉટપુટ ફંક્શન્સ લૂપ્સ ઓપરેટર્સ ને સ્ટ્રિંગ્સ ને બધા નવા ટોપિક્સ છે જે આજે સ્ટ્રિંગ્સ ટ્રિગર્સ એક્સેપ્શન્સ, તો આપણે અત્યાર સુધી બધા પ્રોગ્રામ્સમાં તમે ચલાવ્યા હતા એન્ડ સમજાવ્યા પણ હતા, બરાબર. એકોર્ડિંગ ટુ ધેટ કન્સેપ્ટ જો જોવા જઈએ તો એની અંદર જે પણ આપણા ટોપિક્સ છે એને કઈ રીતે એક્સપ્લેન કરવાના છે, કઈ રીતે યુઝ કરવાના છે, તો એ તમારે સમજવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એન્ડ બીજું તમને હું કહું છું કે PL SQL જે સ્ટ્રિંગ છે તો એની અંદર લાઈક ફિક્સ્ડ લેન્થ સ્ટ્રિંગ, વેરિયેબલ લેન્થ સ્ટ્રિંગ એન્ડ કેરેક્ટર લાર્જ ઓબ્જેક્ટ જે કે સ્ટ્રિંગ્સ, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે ડાટા જે છે એને તમે કેવી રીતે યુટિલાઇઝ કરો છો, બરાબર ને. બીજું તમને કહેવા માંગુ છું કે સ્ટ્રિંગ્સ ઇન PL SQL ઇઝ એકચ્યુઅલી અ સિક્વન્સ ઓફ કેરેક્ટર્સ વિથ એન ઓપ્શનલ સાઇઝ સ્પેસિફિકેશન. ધ કેરેક્ટર્સ કુડ બી ન્યુમેરિક લેટર્સ તો એ જે છે એની અંદર
સ્ટ્રિંગ ને આપણે કઈ પણ રીતે કન્સિડર કરી શકીએ, બરાબર ને? તો તમે સમજી શકો છો પ્રમાણે કે સ્ટ્રિંગ જે છે ઇન ધેટ સિનારિયો ફિક્સ્ડ લેન્થ સ્ટ્રિંગ્સ. ઇન સચ સ્ટ્રિંગ્સ પ્રોગ્રામર સ્પેસિફાય ધ લેન્થ વાઇલ ડિક્લેરિંગ ધ સ્ટ્રિંગ. ધ સ્ટ્રિંગ ઇઝ રાઇટ પેડેડ વિથ સ્પેસ ટુ ધ લેન્થ સો સ્પેસિફાઈડ. વેરિયેબલ લેન્થ સ્ટ્રિંગ્સ જેની અંદર તમે ક્લિયરલી કીધું છે કે જેની સાઇઝ લેન્થ કહી શકાય, મીન્સ કે 32,767 સ્પેસિફાઈડ એન્ડ નો પેડિંગ ટેક્સ પ્લેસ. So, in that situation, that character large objects, blobs, these are variable length strings that can be up to 128 terabytes. So, જે કન્ડિશનલ ડાટા છે વિદ્યાર્થી મિત્રો, ઇન ધેટ કન્ડિશન્સ જે આપણે સ્ટ્રિંગ યુઝ કરીએ છીએ, તો એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે કે જે પણ આપણી કન્ડિશન્સ છે, બરાબર ને? સો અહીંયા એક્ઝામ્પલની અંદર સમજાવ્યું છે કે PLSQL સ્ટ્રિંગ્સ કુડ બી ઇધર વેરિયેબલ ઓર લિટરલ્સ. A string literal is enclosed within quotation marks, single quotation marks કહી શકો છો. So according to સ્ટ્રક્ચર યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ વિચ કાઇન્ડ ઓફ સિનારિયો વી આર ટોકિંગ અબાઉટ. વોટ અ પોઈન્ટ. તો એની અંદર દેટ યુ વેરી અવેર ઓફ ધેટ કન્ડિશન્સ કે જે પણ ટોપિક્સ ની આપણે ચર્ચા કરીએ છીએ, તો
એની અંદર દેટ યુ નો વેરી વેલ કે જે ડેટા જે છે દેટ we have to specify our requirement બરાબર ને so let's see indeed how to declare strings variable and how to use that particular strings variables in such a manner that is going to be utilized and the Oracle database provides numerous strings data types such as char and char worker 2 and worker 2 club and n club. The data types prefixed with an N are national character set. Data types that store Unicode character data. So, in that conditions, if you need to declare a variable length string, you must provide the maximum length of that string. For example, the worker 2 data type, the following example illustrates declaring and using some string variables. So, example itla mate vidyarthi mitro ke without example you cannot understand the meaning and the structure of the strings. Got it? And that is I think very useful for you that your conditions will going to be satisfied at the level of your programs. So that in that scenario you need to declare a variable length string, then see how to declare these strings, how to use that particular strings. Here we can see the single string declaration and that utilization of that particular string is easily available. So according
માય પોઈન્ટ ઓફ વ્યૂ હાઉ ડિક્લેર અ સ્ટ્રીંગ લાઈક ધેટ એન્ડ હાઉ ઇનિશિયલાઇઝ that particular string. So that I would like to say that in such a scenario that introduction is a variable that will use a particular clearance in that clearance that scenario is a very and the execution of the code is going to be output like this because in the name variable you have provided the single quote John Smith, then company you provided the Infotech, an introduction, hello I am John Smith from Infotech. So it's been a very useful that how a variable is going to returning a value, yes or no? If variable is not returning a value, then you can understand what is going to be happen. So as per my knowledge, you can say that how conditions is the requirements and then I would like to say that
इफ यू हैव समथिंग टू डिक्लेयर फिक्स्ड लेंथ स्ट्रिंग्स fixed length then what you have to do is so you have to declare like red underscore flag current of 1 like that. So how a variable length and fixed length string. The PLSQL string functions is a most important question. So write down the questions. This question you can write after one day today because I have given I think 8 to 10 questions and programs. So in that particular PLSQL offers the concatenation operator for joining two strings. Sorry, concatenation. So following table provides the string functions provided by SQL. In exam, it's asked like explain PLSQL string functions and operators. So according to my requirement, the conditions that I like to utilize my, let's have a look of the functions and purpose of the concatenations. So that you can easily understood that
condition of ASCII function, return the ASCII value of the character X, then CHR means the character in that particular scenario. If you want to return a character from the ASCII, then it is used. So according the conditions and structure of that particular scenario, that I would like to see that in such a case that the conditions of my data is then concat. Concatenates the strings X and Y and returns the appended string. Means ke if you are concatenating two strings, then it is going to be very useful that the init cap convert the capital letters. So init cap function converts the initial letter of each word in X to uppercase and returns the string. So you can clearly utilize the conditions, structures, then in STR. If you know about in STR, if you are aware of that particular things, then it is clearly search for find underscore string in X and returns the position at which it occurs. So
is going to very useful functions. Then length function, that you know all of you, returns the number of characters. If you want to find out the length of particular strings, then how many numbers in that particular string is. So and lowercase, if you want to convert the letters into the lowercase and return that particular strings, then also it will provide the lower functions. So in PLSQL programming language, it provides each and every functions. So that it provides easy and useful method. Okay. So according to my point of view, then LPAD, L-trim, LPAD is pads with spaces to the left, means x-axis. Means if you are want to trim the characters from the x side, then you can use a trim variable, trim functions. Clear? Then you can see the analyze upper and well returns the value if x is null, otherwise x returns. So then replace, it's also a function that provides a very useful conditions in that scenario. You can see the structure of that particular how this function is used. Then substr returns the substrings of x that begins at the position specified like that. So I would like to s-
say that real SQL provides us very useful and helpful apart. So let's look at the whole program that will examine you how the string functions is working. And in that the PLSQL functions will help out in the programming language also. So programs looks like greetings variable that data type is worker 2, size is 11, and we are providing the string hello world. What we are providing? Hello world, the string. In that we are using some of the string functions for example the upper function, lower function, then substr, substr with required value, so it will give the appropriate output. According to the conditions, then in str, so you can see the output different functions, different output. Got the point? So here's the one example, outstream, outstream. That is also how it is working. Okay, so it's about PLSQL strings. Now have a look on the PLSQL triggers, somewhat of how the triggers
What is a trigger and what is the use of triggers, how trigger is working, all that conditions that let's looking in that particular. Okay. So triggers are stored programs which are automatically executed or fired when some events occur. When a naam je parthi tamne idea aavu to trigger, that means action. Ek evi action ke je already fixed che. Means ke action na through kink output malvanu je. Kadam mal se, whatever. Whatever. And trigger is, we can say it's one kind of action. What? It's a action. Triggers are in fact written to be executed in response to any of the following events. Trigger શા માટે આપણે બનાવીએ છીએ, કેમ બનાવવામાં આવે છે એનું આપણે અહીંયા આગળ એક્સપ્લેનેશન કરેલું છે. બરાબર. સો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધ ટ્રિગર્સ એન્ડ વોટ ઇટ વોન્ટ્સ ટુ સે. ઓકે. A database manipulation, DML statement, delete, insert or update. Yes. જે આપણે database operation ની વાત કરીએ છીએ, queries, tables ની અંદર operation ની જે વાત કરતા હોઈએ છીએ. So you can understand that what is exact scenario of the trigger is. તમને બધા વિદ્યાર્થી મિત્રો, સો જસ્ટ આઈ વોન્ટ ટુ કન્વે દેટ ટ્રિગર્સ હેવ એક્શન વેલ્યુ. ડેટાબેઝ ડેફિનેશન, DTL સ્ટેટમેન્ટ, ક્રિએટ, ઓલ્ટર ઓર ડ્રો. Okay. And the database operation like server error, log on, log off, startup or shutdown. Okay. So you can see that benefits of trigger, means trigger can be defined on table, view, schema or database with which the event is associated. Trigger જે છે develop કરવાનું reason છે કે જે તમે table create કર્યું છે કાં તો view create કરો છો, whatever. It will work on that particular table or tools. Okay. Then advantages of trigger is, triggers can be written for the following purposes. For example, generating some derived column values automatically.
enforcing referential integrity then event logging and storing information on table access then auditing so you can easily utilize your data and your conditions whatever synchronous replication of table imposing security authorizations preventing invalid transactions so all the conditions all the structures jese itne check out kar sako chu and એનું નોલેજ પણ તમને કલેક્શન મળી શકે છે ઇન યોર એપ્લિકેશન્સ દેટ યુ આર પ્રોવાઇડિંગ યુઝિંગ વોટ એવર ઓકે So according to data trigger is very useful concept in PLSQL that is utilize the modern scenario the syntax how we are going to create the trigger this all we have to perform practically also in that conditions trigger is going to be very useful and it provides beneficial advantages beneficial doubts if you want to perform the trigger to particular table then you can see the difference of trigger old salary new salary something like alias then we can use that particular trigger value okay so according to my scenario concepts
ટ્રિગર્સ એન્ડ સ્ટ્રિંગ્સ પીએલ એસક્યુએલના જે કન્સેપ્ટ છે એ તમે યુટિલાઇઝ કરી શકો છો. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું જ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.